હવે આ જે ગઈકાલે જે આન્સર આપેલા હતા તો આ બધા એમના નામ છે પિયુષ દરજી ખુશાલી ત્રિવેદી ચિરાગ ગોસ્વામી અને કિશન વૈષ્ણવ તો આમાં અમુક જે વિદ્યાર્થીઓ છે એ બધા દરરોજ ક્વેશ્ચનના જવાબ આપે છે તો એવી જ રીતે તમે બધા પણ આના ક્વેશ્ચનના જવાબ આપતા રહ્યો અને આનું રિવિઝન કરવા માટે વિડીયો પોઝ કરીને આ જવાબ તમે જોઈ શકો છો જે ગઈકાલના જવાબ હતા એ હવે અમારી જે અનએકેડેમી છે તો એમાં પણ કરંટ અફેરના વિડીયો અને બીજા પણ આઈએમપી વિડીયો મૂકીએ છીએ તો એ તમે નીચે જે લિંક આપેલી છે એમાં અન એકેડેમીની એપ ડાઉનલોડ કરી અને તમે જોડાઈ શકો છો જે આ એકાઉન્ટ છે તેના પર તેના પર તમને આ વિડીયો બધા મળી રહેશે ક્વેશ્ચન વિશે વાત કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં ગુજરાત સરકારે કેટલા કરોડની ડીપ સી ડિસ્ચાર્જ યોજના જાહેરાત કરી છે તો આપણી ગુજરાત સરકારે તેમણે હાલ જ એક યોજનાની જાહેરાત કરી છે જે છે ડીપ સી ડિસ્ચાર્જ યોજના હવે એ યોજના છે એ લગભગ પંચાવનસો કરોડની યોજના છે અને આપણા હાલના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમણે આ જાહેરાત કરી છે હવે આપણા વિજયભાઈ રૂપાણી છે તેમણે ઇન્ડસ્ટ્રીઝને લગતા જે પાણી હોય છે એનો નિકાલ કરવા માટે આ એક યોજના છે એનું જાહેરાત કરી છે અને આવનારી જે બે હજાર ઓગણીસમાં વાઇબ્રન્ટ સમિટ યોજાવનારી છે તો એમાં પણ જે ઇન્વેસ્ટરો છે આકર્ષાય એના માટે આ યોજનાનું આ યોજના બહાર પાડવામાં આવશે હવે આ જે ઇન્ડસ્ટ્રીઝના જે નિકાલ કરેલું પાણી અથવા તો પ્રદૂષિત પાણી હોય છે એને નિકાલ કરવા માટે આ યોજના બહાર પાડવામાં આવી રહી છે તો ગુજરાતના જે બે બોર્ડ છે એ વિશે આપણે જોઈ લઈએ ફર્સ્ટ છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કે જેને જીપીસીબી કહેવાય છે અને બીજું છે એ છે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન જે છે જીઆઈડીસી નેક્સ્ટ ક્વેશ્ચન છે હાલમાં કઈ ભારતીય મહિલાને બ્રેક થ્રુ સ્ટાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે તો હાલ જ આપણા ભારતની મહિલા છે એમનું નામ છે મનિકા બત્રા અહીંયા તમે ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે મનિકા બત્રા છે અને ભારતના મહિલા ખેલાડી છે જેમને બેક થ્રુ સ્ટાર એવોર્ડથી હાલ જ સન્માનિત કરવામાં આવ્યા છે મનિકા બત્રા વિશે વાત કરીએ તો તેઓ આવું એવોર્ડ પ્રાપ્ત કરનારા પ્રથમ ભારતીય મહિલા બન્યા છે અને આ એવોર્ડ છે એ આઈટીટીએફ એટલે કે ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન દ્વારા દર વર્ષે આપવામાં આવે છે તો આ વખતે આપવામાં આવ્યો છે આપણા ભારતના મનિકા બત્રાને જે એક ટેબલ ટેનિસ ખેલાડી છે અને તેઓ દિલ્હીના વતની છે અને હમણાં આ વખતે જે કોમનવેલ્થ ગેમ યોજાણી હતી તો તેમાં તેમણે ઘણા ખરા ચાર મેડલ જીત્યા હતા અને એશિયન ગેમ્સ જે યોજાણી હતી એમાં પણ એક મેડલ જીત્યો હતો તો એટલા માટે તેમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે એવોર્ડનું નામ છે બ્રેક થ્રુ સ્ટાર એવોર્ડ નેક્સ્ટ વેચન છે જે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલી જાહેર કરેલી જાહેરાત મુજબ બે હજાર પચીસ સુધીમાં જાહેર આરોગ્યમાં જીડીપીના કેટલા ટકા ફાળવવામાં આવશે તો હાલ જ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે પાર્ટનર સમિટ યોજાણી હતી બે હજાર અઢારની જે આપણે ગઈકાલે જોઈ ગયા તો તેમાં તેમણે એક જાહેરાત કરી છે કે જે હેલ્થ સેક્ટર છે જાહેર આરોગ્ય છે એમાં જીડીપીના બે પોઈન્ટ પાંચ ટકા ફાળવવામાં આવશે બે હજાર પચીસ સુધીમાં અત્યારે છે આપણા આપણે જે જીડીપીના બહુ ઓછા ટકા હેલ્થ સેક્ટરમાં ફાળવીએ છીએ તો બે હજાર પચીસ સુધીમાં જે ભારતમાં છે બાળકો મહિલાઓ અને બધાનું આરોગ્ય સુધારવા માટે બે હજાર પચીસ સુધીમાં જીડીપીના બે પોઈન્ટ પાંચ ટકા સુધીની રકમ એ જાહેર આરોગ્યમાં ફાળવવામાં આવશે જીડીપી એટલે ગ્રોસ ડોમે ડોમેસ્ટિક પ્રોડક્ટ એ એના પછી બે પોઈન્ટ પાંચ ટકા ફાળવવામાં આવશે હવે પાર્ટનર્સ ફોરમ જેમ વાત કરીએ બે હજાર અઢાર નવી દિલ્હીમાં યોજાણી હતી ગઈકાલે આપણે આના વિશે વાત કરી ગયા છે જેનું ઉદઘાટન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું બીજી આરોગ્યને લગતી યોજના છે તો એ છે પ્રધાનમંત્રી જનધન યોજના કે જેને કહેવાય છે આયુષ્યમાન ભારત અને હવે આરોગ્યની વાત આવી છે તો આરોગ્ય મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એના મંત્રી છે છે જેપી નડ્ડા અથવા તો જગત પ્રકાશ નડ્ડા નેક્સ્ટ ક્વેશ્ચન જે છે તાજેતરમાં કોણે પાંચમો એન્ટરપ્રાઇઝ ઇન્ડિયા શોનું મ્યાનમારના યંગુનમાં ઉદઘાટન કર્યું છે તો આપણા રાષ્ટ્રપતિ છે રામનાથ કોવિંદ જેઓ હાલ મ્યાનમારની મુલાકાતે છે તેમણે પાંચમો એન્ટરપ્રાઇઝ ઇન્ડિયા શોનું હાલમાં જ મ્યાનમારમાં ઉદઘાટન કર્યું છે મ્યાનમારની જે રાજધાની છે યંગુન અથવા તો રંગુન તો તેમાં પાંચમા એન્ટરપ્રાઇઝનું ઉદ્ઘાટન કર્યું છે અને આ ઉદ્ઘાટન કર્યું છે તો આ જે નાના ઉદ્યોગો હશે નાના અને મધ્ય ઉદ્યોગો એમને આનાથી પ્રોત્સાહન મળશે અને ભારત અને મહારા મ્યાનમાર છે એમણે સંયુક્ત રીતે આનું ઉદ્ઘાટન કર્યું છે જેમ જોયું એમ રામનાથ કોવિંદ છે મ્યાનમારની પાંચ દિવસની મુલાકાતે ગયા હતા નેક્સ્ટ ક્વેશ્ચન છે જે હાલમાં ભારતીય રેલવેએ કુંભ કુંભમેળા માટે રૂપિયા સાતસો કરોડના કેટલા પ્રોજેક્ટ બહાર પાડ્યા છે તો જે કુંભમેળો બે હજાર ઓગણીસમાં આવવાનો છે તો એના માટે રેલવે છે તેમણે ટોટલ એક એકતાલીસ પ્રોજેક્ટ બહાર પાડ્યા છે જેની કિંમત હશે ટોટલ સાતસો કરોડના એકતાલીસ પ્રોજેક્ટ બહાર પાડ્યા છે બે હજાર ઓગણીસમાં જે કુંભમેળો યોજાવાનો છે અને પ્રયાગરાજ એટલે કે અલ્હાબાદ જૂનો તેમાં થવાનો છે બે હજાર ઓગણીસમાં તો આજે અલ્હાબાદમાં કુંભમેળો યોજાવાનો છે એના માટેનો આ પ્રી પ્લાનિંગ છે રેલવે લગભગ આઠસો સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે જ્યારે કુંભમેળો હશે તો જે શ્રદ્ધાળુઓ આવશે અલ્હાબાદમાં તો એના માટે લગભગ આઠસો સ્પેશિયલ ટ્રેનો રેલવે દોડાવશે અને આપણે જે બે હજાર ઓગણીસમાં જોઈએ તો બે હજાર ઓગણીસની જાન્યુઆરી મહિનામાં કુંભમેળો યોજાશે અને જાન્યુઆરી મહિનામાં બીજું પણ એક જે પ્રવાસી ભારતીય દિવસ છે એ પણ યોજવામાં આવશે એ વારાણસીમાં યોજવામાં આવશે તો અલ્હાબાદથી વારાણસી પણ વારાણસી જવા માટે પણ સ્પેશિયલ ટ્રેનો ટ્રેનો છે એનું સંચાલન કરવામાં આવે અને એના માટે આ પ્રોજેક્ટ પ્રોજેક્ટ છે બહાર પાડવામાં આવ્યા છે આપણા રેલવે મંત્રી છે પિયુષ ગોયલ કુંભ મેળાની વાત આવી છે તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો કે કુંભ મેળો છે એ ભારતના ટોટલ ચાર જગ્યાએ થાય છે તો એ ચાર જગ્યાના નામ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો ઉત્તર પ્રદેશ કે જે જેની સરહદ છે ઉત્તરાખંડ હરિયાણા દિલ્હી રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ ઝારખંડ અને બિહાર અને આંતરરાષ્ટ્રીય સરહદ વિશે વાત કરીએ તો નેપાળને જેની સરહદ ટચ કરે છે ઉત્તર પ્રદેશના ગવર્નર છે એ છે રામ નાઇક અને ઉત્તર પ્રદેશના ઉત્તર પ્રદેશના જે સીએમ છે એ છે યોગી આદિત્યનાથ અને ઉત્તર પ્રદેશની ગવર્ સોરી ઉત્તર પ્રદેશના જે રાજધાની છે કેપિટલ એ છે લખનઉ નેક્સ્ટ છે તાજેતરમાં કોણે તેની પ્રથમ સબમરીન રેસ્ક્યુ સિસ્ટમ દાખલ કરી છે તો આપણે ભારતની જે નેવી છે ઇન્ડિયન નેવી તેમણે ભારતીય નેવીની પ્રથમ સબમરીન રેસ્ક્યુ સિસ્ટમ એ દાખલ કરી છે અહીંયા તમે જોઈ શકો છો આ એક સબમરીન રેસ્ક્યુ સિસ્ટમ છે કે ભારતીય નેવીએ હાલ જ બહાર પાડી છે અને જે મહારાષ્ટ્રમાં મુંબઈ ડોકિયાર્ડ આવેલું છે તે ખાતે બહાર પાડવામાં આવી છે આનું આખું નામ છે એ છે ડીએસઆરવી અથવા તો ડીપ સબમર્જ રેસ્ક્યુ વેસલ ડીપ સબમર્જ રેસ્ક્યુ વેસલ હવે નેવીએ ટોટલ બે વેસલ આવી બનાવવાની ઓર્ડર કરી હતી પોલેન્ડની કંપનીને એમાં અહીંયા પ્રથમ વેસલ છે હવે આ આ ટાઈપની જે વેસલ વેસલ એટલે કે જહાજ તો આ ટાઈપનું એક જહાજ છે વિશ્વના માત્ર નવ દેશો પાસે છે અને હવે એમાં ભારત પણ સામેલ થઈ ગયો છે ભારતના નેવી વિશે વાત કરીએ તો ભારતના નેવીના જે ચીફ છે એમનું નામ છે સુનિલ લાંબા નેક્સ્ટ છે જે તાજેતરમાં કોણે કલા ઉત્સવ બે હજાર અઢારનું ઉદઘાટન કર્યું છે તો આપણા જે હ્યુમન રિસોર્સિસ એન્ડ ડેવલપમેન્ટ માનવ સંસાધન મંત્રી છે પ્રકાશ જાવડેકર તેમણે કલા ઉત્સવ બે હજાર અઢાર નું નવી દિલ્હી ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અહીંયા તમે ઈમેજમાં જોઈ રહ્યા છો આ છે પ્રકાશ જાવડેકર જે એચઆરડી મિનિસ્ટર છે આપણા કમેન્ટ બોક્સમાં જણાવો કે આજે બીજા ઓપ્શન છે જેપી પી નડ્ડા રાજ્યવર્ધનસિંહ રાઠોડ અને રાધા મોહનસિંહ તો આ ત્રણેય છે એ કયા સેક્ટર સાથે સંકળાયેલા મંત્રી છે તો એના તમે મને કમેન્ટ બોક્સમાં જવા આન્સર જણાવો હવે કલા ઉત્સવ વિશે વાત કરીએ તો નવી દિલ્હીમાં એનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને આજે કલા ઉત્સવ છે એક રાષ્ટ્રીય પ્રતિયો પ્રતિયોગિતા છે અને ઇંગ્લિશમાં ફેસ્ટિવલ ઓફ આર્ટસ આર્ટસ કહેવાય છે છે ફેસ્ટિવલ ઓફ ક્વેશ્ચન જે હાલમાં ગુજરાતના ગવર્નર ઓપી કોહલી એક કેવો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે તો આપણા ગુજરાતના જે ગવર્નર છે ઓમ પ્રકાશ કોહલી એમણે હાલ જ પ્રોજેક્ટ કવચ કરીને એક પ્રોજેક્ટ છે લોન્ચ કર્યો છે અહીંયા તમે ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે ગુજરાતના ગવર્નર ઓપી કોહલી ગુજરાત છે તો ગુજરાતના મુખ્યમંત્રી અને રાજધાની વિશે તો બધાને ખબર છે પણ એ પણ જોઈ લો કે કેટલા રાજ્યો છે ટચ કરે છે તો રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર હવે આ જે પ્રોજેક્ટ કવચ લોન્ચ કરવામાં આવ્યો છે તો શા માટે કર્યો છે તો આપણને ખબર છે કે ભરૂચ વિસ્તારમાં જે વાગરા અને અંકલેશ્વર તાલુકા આવેલા છે તો આપણને ખબર છે કે ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે તેમાં એમાં હવાની ખૂબ જ પ્રદૂષિત છે એવરેજ કરતા તો એ ટાઈપમાં પ્રોજેક્ટ કવચથી ત્યાંના મહિલાઓ અને બાળકો છે એને આરોગ્યને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ કવચ છે લોન્ચ કરવામાં આવ્યો છે હવે વનલાઇનર વિશે વાત કરીએ તો પેલું છે પાંચ રાજ્યોની જે હમણાં ચૂંટણી યોજાણી હતી તો એના જે રિઝલ્ટ આવી ગયા છે અને મધ્યપ્રદેશ રાજસ્થાન તથા છત્તીસગઢ એના જે જૂના સીએમ હતા તો જોઈ લે પહેલેથી મધ્યપ્રદેશના હતા શિવરાજસિંહ ચૌહાણ રાજસ્થાનના વસુંધરા રાજ્ય અને છત્તીસગઢના રમણ સિંહ તો આ ત્રણેય છે તેઓ હારી ગયા છે અને હવે કોંગ્રેસની સરકાર બન બનવા જઈ રહી છે તો આપણે આગળ જોઈશું કે આ ત્રણેય રાજ્યો છે એના નવા મુખ્યમંત્રી કોણ બનશે પછી બીજી વાત કરીએ તેલંગાણાની તો તેલંગાણામાં જે ચંદ્રશેખર રાવ હતા એ જૂના સીએમ હતા અને નવા પણ તેઓ જ બનશે કેમ કે તેમની પાર્ટી ચૂંટાઈ આવી છે તેલંગાણામાં તો ચંદ્રશેખર રાવ તેલંગાણાના બીજી ટર્મ માટે મુખ્યમંત્રી બનશે હવે નોર્થ ઇસ્ટ જે રાજ્ય હતું મિઝોરમ એમાં પણ ચૂંટણી યોજાણી હતી તો ત્યાંની જે પાર્ટી હતી એમ એન એફ તે જીતી છે અને જે ગયા વખતની પાર્ટી હતી કોંગ્રેસ એને હરાવી છે તો જૂના સીએમ હતા એ હતા લા લાલ લાલથન હાવલા અને નવા સીએમ જે શનિવારના રોજ શપથ લેશે એમનું નામ છે જોરા મથનગા જોરા મથનગા કે જે એમએનએફ પાર્ટીના કેન્ડિડેટ છે નેક્સ્ટ છે હવેથી મ્યાનમાર ભારતીયોને વિઝા ઓન અરાઈવલ એટલે કે તાત્કાલિક વિઝા આપશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મ્યાનમાર મુલાકાત વિશે આ હવે છે એ તાત્કાલિક વિઝા આપણને જે ભારતીયો છે એને મ્યાનમાર છે તાત્કાલિક વિઝા એટલે કે વિઝા ઓન અરાઈવલ આપશે નેક્સ્ટ છે બીડબલ્યુએફ વર્લ્ડ ટૂર ફાઇનલ જેની આપણે કાલ વાત કરી જે યોજાઈ રહી છે બાર ડિસેમ્બરથી સોળ ડિસેમ્બર સુધી યોજાશે તો એમાં જે ઓપનિંગ મેચ હતી એમાં આપણી જે પીવી સિંધુ છે હૈદરાબાદના તેમણે વર્ડ નંબર વનની જે છે ટાઈઝુ ઇંગ તેમને પ્રથમ વખત હરાવી છે તો આગળ જોઈએ કે આ જે ફાઇનલ છે એમાં કોણ વિજેતા બને છે પીવી સિંધુ છે તેલંગાણાના હૈદરાબાદના રહેવાસી છે અને એક બેડમિન્ટન ખેલાડી છે નેક્સ્ટ જે છે ઈસરો આવનારી ઓગણીસ ડિસેમ્બરે સંચાર ઉપગ્રહ જી સેટ સેવન એ લોન્ચ કરશે ઈસરો છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન તો એ આવનારી ઓગણીસ ડિસેમ્બરે સંચાર ઉપગ્રહ જી સેટ સેવન એ લોન્ચ કરવા જઈ રહ્યું છે અને આ એક કમ્યુનિકેશન સેટેલાઇટ એટલે કે સંચાર ઉપગ્રહ છે કયા રોકેટથી લોન્ચ કરશે તો એ રેકોર્ડનું નામ છે જી એસ એલવી એફ અગિયાર અને સ્થળ કયા સ્થળેથી લોન્ચ કરશે તો આંધ્રપ્રદેશમાં આવેલા શ્રી હરિકોટા ખાતે જે સતીષ ધવન સ્પેસ સેન્ટર આવેલું છે ત્યાંથી લોન્ચ કરશે ઓગણીસ ડિસેમ્બરના રોજ ઇસરોનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અને હાલની તકે એના ચેરમેન છે એ છે કે સિવન હવે આજે પૂછેલા પ્રશ્નો હતા તો પેલો કુંભમેળો છે ભારતમાં ચાર જગ્યાએ યોજાય છે પ્રયાગ જે નવું નામ આપ્યું છે પ્રયાગરાજ અથવા તો અલ્હાબાદ બીજું છે નાસિક પછી હરિદ્વાર અને ઉજ્જૈન બીજું આ ક્વેશ્ચન તમને પૂછતા બોલાઈ ગયા છે કે જે બીજા બોક્સર હતા ઓપ્શનમાં મેરી કોમ છે મણિપુરના હતા અને જે બોક્સર છે બીજા છે સરિતા ગાયકવાડ તો જે ગુજરાતના છે અને એક એથલીટ છે દોડવીર અને ત્રીજા છે એ છે હિમા દાસ તો એ છે આસામના અને એ પણ એક દોડવીર છે તો તમે કમેન્ટ બોક્સમાં જણાવો મણિપુર ગુજરાત મણિપુર અને આસામ એના સીએમ અને રાજધાની વિશે તમે કમેન્ટ બોક્સમાં જણાવો બીજું છે જેપી નડ્ડા કે જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી છે આપણા કેન્દ્રીય મંત્રી પછી છે રાધા સિંહ કે જે સાયન્સ એન્ડ ટેક મંત્રી છે અને ત્રીજા છે રાજ્યવર્ધનસિંહ રાઠોડ કે જે રમતગમતના એટલે કે સ્પોર્ટ સ્પોર્ટ્સ મંત્રી છે કાલનો જે ક્વેશ્ચન હતો એનો જવાબ આવે છે ચેતેશ્વર પૂજારા કે જેમણે ભારત અને ઓસ્ટ્રેલિયાની પ્રથમ ટેસ્ટ મેચમાં મેન ઓફ ધી મેચ હાંસલ કર્યો છે અને આ જે ટેસ્ટ મેચ છે ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં રમાણી હતી ઓસ્ટ્રેલિયાની રાજધાની એ છે કેનબરા અને ઓસ્ટ્રેલિયાના જે પીએમ છે સ્કોટ મોરિસન આજનો જે ક્વેશ્ચન છે હાલમાં કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં પ્રવાસનના વિકાસ અને રોજગારી વધારવા માટે એડીબી સાથે લોનના હસ્તાક્ષર કર્યા છે તો આનો ક્વેશ આનો જવાબ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો તો આજે ગમે રાજ્ય છે તો એ રાજ્યના સીએમ ગવર્નર અને રાજધાની પણ તમે જણાવો અને આજે એશિયન ડેવલપમેન્ટ બેંક છે જેની આપણે કાલ વાત કરી છે તો એનું હેડક્વાર્ટર પણ તમે કમેન્ટ બોક્સમાં જણાવો આવી જ રીતે વિડીયોને ડેઇલી કરંટ અફેરના વિડીયો મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક જરૂર કરો અને બીજા તમારા મિત્રો જે તૈયારી કરે છે તો તેમને પણ આ વિડીયો શેર કરો આ વિડીયોની પીડીએફ મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવો અને ફેસબુક પેજને પણ લાઇક કરો અને કોઈ સજેશન હોય તો તમે અમને મેલ આઈડી ઉપર લખી શકો છો થેન્ક યુ